કોરોનાની મહામારીમાં લોકડાઉન દરમિયાન ટ્રેન સેવા બંધ થઈ ગઈ હતી. બે વર્ષ લાંબા સમય બાદ ટ્રેન સેવા શરૂ થતા મુસાફરી લોકોમાં ખુશી જોવા મળી રહી છે. ટ્રેન સેવા બંધ હોય લોકોની અવરજવર બંધ હતા. વેપારી મથક બોડેલીના વેપારીઓ પણ ચિંતામાં મુકાયા હતા. જ્યારે બીજી તરફ ટ્રેનના ભાડામાં ઘરખમ વધારો થતા કેટલાક લોકો નારાજ પણ થયા હતા. કોરોના કાળ પછી આજે રેલવે ચાલુ થઈ આપણે બરોડાથી છોટાઉદેપુર બહુ ખુશીની વાત છે. વેપારી વર્ગ માટે બી અને નોકરિયાર વર્ગ માટે આમાં શું છે કે આ ટ્રેનમાં જઈએ બેસીને તો બહુ સારી ફેસિલિટી મળે છે બીજા સાધનો કરતે. આમાં શું છે કે વેપારીઓ બિચારા સેફટીથી નહીં જઈ શકતા હતા, ટ્રેનમાં સેફટીથી જશે એટલે મૂંઝામણમાં હતા. આપણે આ ટ્રેન ચાલુ થઈ ગઈ છે એટલે બહુ ખુશીની વાત છે. અને આપણે સરકારથી એવું કરીએ કે આ બે ટ્રેન ચાલુ કરી છે પણ ચાર ટ્રેનો થાય નોકરિયાર વર્ગ માટે બી ચાલુ થાય. કેમ કે આ જે અહીં બોડેલીથી બરોડા માટે અને છોટાઉદેપુરથી આ ટ્રેન છૂટશે તો 7 વાગ્યાનો કંઈ ટાઈમ છે મેં એવું સાંભળ્યું છે. પણ નોકરિયાર વર્ગ માટે બિચારા વેટ કરવો પડશે. એના વિશે જે આપણે મેમો ચાલતી હતી ઉદયપુરથી 3:30 વાગે 4:15 વાગે ચાલતી હતી, નોકરિયાત વર્ગ માટે સારી વસ્તુ હતી. અને બોડેલીથી બી આપણે 4 વાગે વેચતા હતા નોકરિયાત. આ વેપારીઓ માટે ખાસ શેડ્યુલ સારો છે આ ટ્રેનનો. પણ નોકરિયાર વર્ગ માટે ચાલુ થાય બીજી બે ટ્રેનો તો આપણા માટે બહુ સારી વાત છે. આમાં શું છે એકચ્યુઅલી સાહેબ કે ભાડું જે 1-1.5 વર્ષ પહેલાં વધી ગયું છે, આજે શું છે કે આપણે અહીં બોડેલી ચાલુ ટ્રેન થઈ તો આજે આપણને લાગ્યું કે આ 30 રૂપિયા મિનિમમ ચાર્જ થઈ ગયું છે. આપણે નેશનલ જોવા જઈએ તો મેં સર્ચ કર્યું બરોડાથી છાયાપુરી તો બી 30 રૂપિયા છે. આપણે એકચ્યુઅલી કે બોડેલી છોટાઉદેપુર માટે કે બોડેલી બરોડા માટે નહીં વધાર્યું, આ તો નેશનલ ભાડું વધી ગયું છે 1-1.5 વર્ષ પછી. આપણને આદત પડી જશે. આપણે લાગે છે પહેલાં 10 રૂપિયામાં જતા હતા, આપણે 30 રૂપિયા થયા છે તો ઇન્શાલ્લાહ ધીરે ધીરે આદત પડી જશે એટલે નહીં બહાર લાગે. અને આમાં ટ્રેનમાં ફેસિલિટી ભાડું લઈએ છે સરકાર તો એનું ફેસિલિટી બી આપે છે આપણને. અને આ રૂટ પર તો એમ પેસેન્જર ઓછા મળે છે, સરકારને ખોટ જ જાય છે જોવા જઈએ તો. એટલે ભાડું વધ્યું છે, લોકોની આદતમાં આવી જશે, ઇન્શાલ્લાહ સેટિંગ થઈ જશે, કંઈ એવું નહીં. ઓકે, થેન્ક યુ. અલ્લા રખા પઠાણ નો રિપોર્ટ છોટાઉદેપુર.